जूना तवरा गामे पांच देवी मंदिरे एक साथे पांच माताजी नी थाय छे आरती। जुओ सूचे विशेष अहेवाल। भरूच तालुकाना पूर्व पट्टीना जूना तवड़ा गामे वसता आहिर समाजना पांच गोत्रना लोकोनी देवी पांच देवी मंदिर में स्थापित छे, जेमा सिंधवाई माताजी, महाकाळी माताजी, खोड़ियालमा, मेलड़ीमा अने मोगलाईमा बिराजमान छे। अने गाममा वसता पांच गोत्रना लोको माताजीनी भक्ति भावपूर्वक पूजा अर्चना करी रह्या छे, अने तेमाय खास करीने भरूच जिल्लामा आसो नवरात्रीनी भक्ति भावपूर्वक उजवणी थती होय छे, जेना कारणे भरूच जिल्ला तथा समग्र विश्वमां आसो नवरात्रीमां माताजीनी निवेद धरावानुं अनेरुं महत्व रहेलुं होय छे। અને આસો નવરાત્રીમાં નવ દિવસ માતાજીની ભક્તિ કરવા માટે કેટલાય મંદિરોમાં સ્થાપના પણ કરવામાં આવે છે। ભરૂચ તાલુકાના પૂર્વપટી વિસ્તારના જૂના તવડા ગામે વસતા આહીર સમાજના પાંચ ગોત્રના લોકોએ એક જ જગ્યાએ પાંચ દેવીની પૂજા અર્ચના થાય તે માટે જે તે સમયે મંદિરનું નિર્માણ કાર્ય કરી એક જ જગ્યાએ પાંચ દેવીની સ્થાપના કરવામાં આવી હતી। અને એક જ જગ્યાએ પાંચ દેવીની સ્થાપના કરવાના કારણે આ મંદિરનું નામ પાંચ દેવી મંદિર રાખવામાં આવ્યું અને આ મંદિરમાં અનેક ધાર્મિક તહેવારો ભક્તિભાવપૂર્વક મનાવવામાં આવે છે। આસો નવરાત્રીમાં આહીર સમાજના પાંચ દેવી મંદિરે એક સાથે પાંચ દેવી આરતી કરવામાં પણ આવે છે અને આહીર સમાજના પાંચ ગોત્રના લોકો પોતપોતાની કુળદેવીની આરતી ભક્તિભાવપૂર્વક કરતા હોય છે। એક સાથે પાંચ પાંચ દેવીની આરતી ઉતારવાનો પણ અનેરો મહિમા રહેલો છે। આહીર સમાજના પાંચ ગોત્રના લોકો એક જ મંદિરમાં પાંચ દેવીને પૂજન અર્ચન કરવા સાથે ઉપાસના કરી માતાજીની ભક્તિમાં લીન બની જતા હોય છે। પાંચ દેવી મંદિરમાં જૂના તવડા ગામમાં વસતા આહીર સમાજના પાંચ ગોત્રના લોકો પોતાની કુળદેવીની પૂજા અર્ચના કરવા માટે આસો નવરાત્રીના પ્રથમ દિવસે જવાળાનું સ્થાપન કરે છે અને નવ દિવસ માતાજીની ઉપાસના કરી માતાજીને રીઝવવાના પ્રયાસો કરે છે અને સાથે પાંચ દેવી મંદિરના સ્થાનક ઉપર સંચાલકો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે। સવાર સાંજ આરતી સાથે રાત્રિએ મંદિરના પટાંગણમાં ગરબાનું પણ આયોજન થતું હોય છે અને માતાજીને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી આસો નવરાત્રીનું દસમના દિવસે સમાપન કરી સ્થાપિત જવાળાનું નર્મદા નદીમાં વિસર્જન કરી આસો નવરાત્રીનું સમાપન કરતા હોય છે। નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રીની ધાર્મિક પૂજા વિધિ સાથે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ગરબાના આયોજન થઈ રહ્યા છે। ભરૂચ જિલ્લાના વાત કરીએ તો ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારમાં તવડા ગામે ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવન સલીલા મા નર્મદા નદીના તટ નજીક આહીર સમાજના જે કુળદેવી હોય છે પાંચ દેવી મંદિર આવેલું છે અને પાંચ દેવી મંદિરનું પણ અનેરું મહત્વ રહેલું છે। કહેવાય છે કે અહીંયા જે પાંચ દેવીની સ્થાપના થઈ છે અને પાંચ દેવીની સ્થાપના કારણે જ આજે આ મંદિરનું નામ પાંચ દેવી આપવામાં આવ્યું છે। આપણી સાથે આ મંદિરના જે સંચાલકો છે, જે રીતે પૂજાપાઠ કરવામાં આવે છે, એ લોકો આપણી સાથે જોડાઈ ગયા છે। આસો નવરાત્રીમાં શું મહત્વ છે આપણે એમની પાસેથી જાણીએ અને આસો નવરાત્રીમાં પાંચ દેવી મંદિર ઉપર કેટલા લોકો ભક્તો દર્શન કરવા આવે છે અને તેનું મહત્વ શું છે ને નર્મદા નદીના તટ ઉપર જ આ પાંચ દેવી મંદિર કેમ આવેલું છે, આપણી સાથે મંદિરના સંચાલક છે વાત કરીએ તો જે રીતે તમારા નવા તવડા ગામે પાંચ દેવી મંદિર આવેલું છે, પાંચ દેવી મંદિરનું મહત્વ શું છે અને કઈ રીતે મંદિરની સ્થાપના થઈ? પાંચ દેવી મંદિરનું મહત્વ એ છે કે અહીંયા જે તવડા ગામમાં વર્ષોથી લગભગ 7 કેવી છે વર્ષો છે, આહીર સમાજની અંદર લગભગ 133 ગોત્રના આહીરો સમાયેલા છે બરોબર। હવે એની અંદરથી પાંચ ગોત્રના આહીરો તવરા મુકામે વસેલા છે, એટલે ગોત્ર પ્રમાણે દરેકની કુળદેવી અલગ અલગ હોય છે, એટલે તવરામાં જે વર્ષો પુરાણા પાંચ ગોત્ર વસેલા છે તે પાંચેય ગોત્રના કુળદેવી અહીંયા અલગ અલગ છે। આ કુળદેવી પોતપોતાના ઘરમાં પહેલાં સ્થાપિત હતા અને ફળિયામાં પોતપોતાના મંદિર હતા ઘરમાં, પણ સમય જતાં માતાજીની કૃપા થવાથી અમારા લગભગ અહીં 20-22 ઘરની વસ્તી છે આહીર સમાજની, અને આહીર સમાજના આ 20-22 ઘરના અથક પ્રયત્નોથી આ એક પાંચ દેવી મંદિરનું નિર્માણ થયું છે અને પાંચ ગોત્રના આહીર સમાજની અહીંયા કુળદેવી બિરાજમાન છે। એક સિંધવાઈ માતા છે, ખોડિયાર માતા છે, મહાકાળી માતા છે, મંગળાઈ માતા છે અને મેલડી માતા છે। હવે આ પાંચ
દેવીઓને અમે સવાર સાંજ સમૂહ આરતી તરીકે પહેલા અમારા ઘરમાં જયારે પૂંજાતી હતી તો પોતપોતાના ઘરે પૂજા અર્ચના થતી હતી, પણ જ્યારથી 2012 થી અમે આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કરી છે ત્યારથી આ મંદિરમાં સમૂહ આરતી તરીકે અમારો સમાજ ઉજવી રહ્યો છે. સવારે 5 મંદિરના પૂજારીઓ ભેગા થાય છે અને ફરિયાના તમામ ભક્તજનો ભેગા થાય છે અને સમૂહ આરતી 7 વાગે કરે છે. એ જ રીતે સાંજના પણ 7 વાગે સમૂહ આરતીમાં આખો સમાજ જોડાય છે અને ફરીઓ આખો હાજર રહે છે અને અમે માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ. બીજું અમારો સમાજ આહી સમાજ કુળદેવી એટલે કે દૈવી પૂજક સમાજ તરીકે વખણાયેલો છે, એટલે અમારા સમાજની અંદર દેવીનું પૂજન ને મહાત્મા વધારે આપે છે. એમ અમે કૃષ્ણ વંશજ છીએ એટલે કૃષ્ણ ભગવાનનો બી અમારે વધારે અનેરો ઉત્સવ મનાવી રહ્યા છે, અમે મનાવીએ છીએ અને મહત્વ રહેલું છે. પણ છતાં માતાજીનું વધારે કરતા હોય છે એટલે અમે એક તો જવારા સ્થાપન કરીએ છીએ. હવે જવારાની એક ટૂંકી વ્યાખ્યા તમને આપું તો જવારા વાવવાનું કારણ શું, જવારાનું મહત્વ શું, તો જવારા એટલે નવધાન્યથી ઉગતા વનસ્પતિ. હવે નવધાન્યની અમે પૂજા એટલા માટે કરીએ છીએ કે જે નવધાન્ય છે એ આ ધરતી માતા આપણને આપે છે અને એ નવધાન્યમાંથી પૂરા દેશનું પૂરા દુનિયાનું સંચાલન ખાવા પીવાનું અનોજ કઠાળ જે માનીને તમામ વસ્તુ એ ધરતી આપણને આ વનસ્પતિ સ્વરૂપે આપે છે. એટલે વનસ્પતિ એ આ જવારાનું બિંદુ સ્વરૂપ છે. નવધાન્યથી ઉગતા જવારા એ લીલાછમ ઉગે છે અને એની 9 દિવસ અમે પૂજા અર્ચના કરીએ છીએ એટલે પ્રાર્થના કરીએ છીએ કે જે રીતે તારો અહીં વિકાસ થયો છે, લીલોતરી આવી છે, એ રીતે આખી ધરતી માતામાં લીલોતરી આવે, તમામ પ્રકારના નવધાન્ય સારા પાકે અને સારા પાકવાથી તમામ જનોના ઘર સુધી કઠોળ અનાજ વગેરે પૂરું પડે અને એટલી ધરતી માતાની મેર થાય, એટલા માટે આ જવારાનું પૂજન વર્ષોથી અમે કરતા આવ્યા છે. ખાસ વાત કરીએ તો ભરૂચ જિલ્લાના જે પૂર્વ પટ્ટી વિસ્તારના જે નવા તવડા ગામે છે ત્યાં આહીર સમાજ દ્વારા જે રીતે જે સ્થાપના કરવામાં આવે છે જવારાનું અને 9 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હોય છે, પૂજા અર્ચના થતી હોય છે. ખાસ વાત કરીએ તો આપણને અહીંયા જે એમના માથા ઉપર જે રીતે ફેંટો લગાવવામાં આવે છે, ફેંટો જેને પાઘડી પણ કહી શકાય છે, એનું મહત્વ શું છે તો આપણે વાત કરીએ તો આપણી સાથે વડવાઓ એટલે કે જે તે સમયની આ પરંપરા ચાલી આવેલી છે શું માનવું છે માથે એટલે આપણે જે પાઘડી પહેરીએ રૂમાલ લગાવીએ એનું શું મહત્વ છે માતાજીની હાથમાં? અમારી કુળદેવી છે, કુળદેવીની સામા આપણે માથે ઉઘારા માથે લઈ શકવું જોઈએ કારણ કે એની આપણે એની મર્યાદામાં એની આપણે પૂરીપૂરી એ કરીએ છીએ એટલા માટે અમારા માથે પાઘડી, અમારા વડાઓ વરવાઓ ભરવાર આહિર સમાજ દરેક જગ્યાએ અમારે માતાજીને અમારી કુળદેવી જ્યાં જ્યાં હશે ત્યાં અમારા ઉઘારા માથે અમારા આહિર લોકો નહીં ભરી શકે, રબાડી લોકો પણ નહીં ભરી શકે કારણ કે અમારી કુળદેવીની આગળ ભગવાનની આગળ માથાના માતાજીના માથે મુંગત છે એ રીતે આપણા કુળદેવીની હમવા આપણે પણ ઉઘાડા માથે એ નહીં કરી શકવું જોઈએ. ખાસ વાત કરીએ તો ભરૂચ તાલુકાના જે પૂર્વપટ્ટી વિસ્તારના 5 દેવી મંદિર ની સ્થાપના થઈ છે, મંદિરનું શું મહત્વ છે આપણને અહીંયાથી જાણવા મળ્યું છે અને ભરૂચ જિલ્લામાં સૌથી વધારે પૂર્વપટ્ટી વિસ્તારના 5 દેવી મંદિર જે સ્થાપિત કરાયેલું છે ત્યાં મોટી માત્રામાં લોકો દર્શન કરે છે, ધન્યતા અનુભવતા હોય છે, પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે અને 9 દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ જે જવારાનું સ્થાપન કર્યું છે તેને ભરૂચ નજીક એટલે કે મંદિર નજીકમાં જે પાવન સલીલા નર્મદા નદી આવેલી છે તેમાં વિસર્જન કરી અને સમગ્ર આસો નવરાત્રીનું સમાપન કરતા હોય છે, ત્યારે આસો નવરાત્રીમાં 5 દેવી મંદિરનું પણ અનેરું મહત્વ રહેલું છે. SNP ન્યૂઝ ભરૂચ. શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર. પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ. આવો, ખાવ અને ખવડાવો. અમારી બીજી શાખા તવરા રોડ ઉપર. આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ.